નમસ્તે વિદ્યાર્થી મિત્ર, જય શ્રી કૃષ્ણ બધાને. હું છત્રોલા પારુલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એમનો પાઠ 3 કે સ્વાદથી પાચન સુધી ભાગ 2 એના વિશે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1ની અંદર આપણે બધાએ જોયું, આપણે બધા સમજ્યા કે જે અલગ અલગ સ્વાદ છે એનું આપણા જીવનમાં આપણા શરીરની અંદર શું મહત્વ છે. તો કે હેન્સી અને સરોજજી છે બંને બહેનો, એમણે આપણને ઘણી બધી માહિતી આપી. અને હેન્સી અને સરોજ જે રમત રમે છે, કે હેન્સીને કહે છે કે તું તારું આંખ છે એ બંધ કરી દે અને મોં ખુલ્લું રાખ. પછી સરોજજી છે કે હેન્સીના મોંમાં કોઈ પણ ખોરાક છે એ અલગ અલગ મૂકે છે અને હેન્સી છે એની આંખો બંધ છે, છતાં એ કેવા પ્રકારનો ખોરાક છે, કેવો સ્વાદ છે એ ખોરાકનો એ આંખો બંધ હોય છે છતાં કહી દે છે. તો આ બધું છે આપણે ભાગ 1ની અંદર જોયું હતું. હવે વિદ્યાર્થી મિત્ર, આગળ વધીએ. તો જો તમને પણ એક એવી પ્રવૃત્તિ કરવાની કીધી છે કે હવે આપણે પણ બે મિત્ર, એટલે કે તમે કોઈ પણ બે મિત્ર છે ભેગા મળી અને આ પ્રવૃત્તિ છે એ તમારી ઘરે પણ કરી શકો છો. તો જો શું કહેવા માંગે છે કે જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી કરો. જેવી રીતે હેન્સી અને સરોજે બંને બહેનોએ અલગ અલગ સ્વાદની વસ્તુઓ છે ભેગી કરી અને પ્રવૃત્તિ કરી હતી, તો એવી જ રીતે આપણે પણ અલગ અલગ સ્વાદની વસ્તુઓ છે એ પહેલાં એકઠી કરી લેવાની છે. અને હેન્સી અને સરોજે કર્યું હતું એવી જ રીતે તમારા મિત્ર સાથે તમે પણ રમત રમો. તમારા મિત્રને ખાવાની વસ્તુ ચાખવા કહો અને પછી જે નીચે પ્રશ્ન આપેલા છે એ પૂછો અને શો જવાબ આપે છે એ તમારે સાંભળવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્ર, હવે તમે બંને મિત્ર જ્યારે આ રમત રમશો પછી તમારે તમારા મિત્રને પ્રશ્ન પૂછવાના છે કે તેનો સ્વાદ કેવો છે, ખાવાની કઈ વસ્તુ છે. તમે તમારા મિત્રના મોંની અંદર કોઈ પણ વસ્તુ મૂકો છો એટલે તમારો મિત્ર તમને કહેશે કે આ કડવો સ્વાદ છે કે પૂરો સ્વાદ છે કે ખાટો છે, પછી કઈ વસ્તુ છે એ પણ એમને ખ્યાલ આવી જશે. હવે તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે, આગળ પાછળ ડાબી બાજુ જમણી બાજુ. તો વિદ્યાર્થી મિત્ર, આપણને જીભના આગળના ભાગ ઉપર જ ખબર પડી જાય છે કે આ કયા સ્વાદની વસ્તુ છે. તો જીભનો જે આગળનો ભાગ છે એ સૌથી સ્વાદ છે એ ઓળખવામાં મદદરૂપ કરે છે. એટલે કે આગળનો ભાગ છે એ ઝડપથી સ્વાદ ઓળખી જાય છે પાછળના ભાગ કરતાં. ત્યાર પછી તમારી જીભના કયા ભાગ પર કયો સ્વાદ જણાય છે. તો વિદ્યાર્થી મિત્ર, બધા જ સ્વાદ છે એ કડવા સ્વાદને બાદ કરતાં બધા સ્વાદ છે એ આપણને આગળના ભાગ ઉપર જ, જીભનો જે આગળનો ભાગ છે ત્યાં કોઈ પણ વસ્તુ મૂકતા જ આપણને ખબર પડી જાય છે કે આ ગળ્યો સ્વાદ છે કે આ પૂરો સ્વાદ છે. પરંતુ કડવો સ્વાદ એક એવો છે કે જે જીભના પાછળના ભાગમાં આપણને ખ્યાલ આવે છે. એક જ સમયે થોડી વસ્તુ ખાવાની અને વસ્તુ મોંમાં મૂકો ત્યાર પછી જીભ નીચે કે હોઠ ઉપર કે મોંના તાળવે તમને ક્યાં સ્વાદ જણાય છે. તો આપણે આગળ વાત કરી એવી રીતે કે કોઈ પણ સ્વાદ છે કડવા સ્વાદને બાદ કરતાં બીજા જે સ્વાદ છે એ સ્વાદ છે એ જીભના આગળના ભાગમાં જ ખ્યાલ આવી જાય છે કે આ સ્વાદ છે એ આ પ્રકારનો છે, એ કડવો સ્વાદ છે એ જીભના પાછળના ભાગમાં ખ્યાલ આવે છે. તો આ પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્ર તમારે તમારા મિત્ર સાથે કરવાની છે અને પછી જે પ્રશ્ન આપેલા છે એના જવાબ તમને આવડી જશે. તો ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર કે સ્વાદ છે એના કેટલા પ્રકાર છે એની આપણે ચર્ચા કરીએ. તો તમને બધા એને ખ્યાલ આવી જ ગયો હશે કે સ્વાદના કુલ કેટલા પ્રકાર છે, તો કે 6 પ્રકાર છે. કયા કયા છે, તો કે ખાટો, ખારો, તીખો, મીઠો એટલે કે ગળ્યો, અને તુરો, અને છેલ્લો સ્વાદ છે કડવો. તો આ બધા સ્વાદ છે એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્ર, ખાટો સ્વાદ છે એ સાંભળતા જ આપણા મોંની અંદર પાણી આવી જતું હોય છે. તમને આમલી વિશેની કોઈક વાત કરે તો તરત જ તમારા મોંમાં પાણી આવી જાય છે. ત્યાર પછી ખારો સ્વાદ, તો અમુક માત્રાની અંદર આપણા શરીરમાં ખારો સ્વાદ પણ ખૂબ જરૂરી છે. ત્યાર પછી તીખો, તો કે તીખો સ્વાદ છે એ તો આપણને ખૂબ ભાવતો હોય છે, એટલે કે મસાલેદાર જે ખોરાક છે, મસાલાવાળો જે ખોરાક છે, તીખો એ ખોરાક છે બધાને ભાવતો હોય છે. પરંતુ તીખો ખોરાક છે એ આપણા શરીરમાં
વધારે પડતો જો આપણે લેવામાં આવે તો એ નુકસાનકારક છે, એટલે કે હાનિકારક છે. મીઠો એટલે કે ગળ્યો, તો ગળ્યો ખોરાક છે એ પણ આપણા શરીર માટે જરૂરી છે અને સારો પણ છે. અને તુરો, તુરો ખોરાક છે એ આપણને હળદર છે, આમલી ગોટલા જે છે, કેરીના જે ગોટલા હોય છે, અથવા તો મુકવાસ છે, અથવા હળદર છે, આ બધા બધામાંથી કેવો સ્વાદ આપણને મળે છે? તુરો સ્વાદ. તો તુરો સ્વાદ પણ આપણને ઉપયોગી છે. એવી જ રીતે કડવો, તો કે કડવો સ્વાદ છે એ નામ સાંભળતા જ એ વસ્તુ આપણને ચાખવાની ઈચ્છા થતી નથી, પરંતુ મિત્ર કડવો સ્વાદ છે એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, અને આપણું શરીર નિરોગી રાખવા માટે કડવો સ્વાદ છે એ જરૂરી પણ છે. તો વિદ્યાર્થી મિત્ર, તમે લીમડો છે, જે કડવો લીમડો છે એનું નામ સાંભળ્યું હશે અને જોયો પણ હશે. કડવો લીમડો છે બધાએ જોયો હોય છે. તો વિદ્યાર્થી મિત્ર, એ લીમડો છે એ લીમડામાં ચૈત્ર માસની અંદર જે મોર આવે છે, એટલે કે જે ફૂલ આવે છે, એ ફૂલ જે હોય છે એને આપણે મોર તરીકે ઓળખીએ છીએ. તો એ જે ચૈત્ર મહિનાની અંદર મોર આવે છે એ સફેદ કલરના હોય છે. એની અંદર જે ફૂલ થાય છે એ કેવો કલરના હોય છે? તો કે સફેદ કલરના હોય છે. હવે આ ફૂલ છે, આ મોર છે, જો આપણે ખાઈએ ચૈત્ર મહિનાની અંદર, તો આખું વર્ષ છે આપણને ક્યારે આખા વર્ષની અંદર તાવ ન આવે, અથવા તો કોઈ પણ જાતની આપણા શરીરની અંદર બીમારી થતી નથી. આ રીતે કડવો સ્વાદ છે એ આપણા શરીર માટે ઉપયોગી છે. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્ર, કે તમારા જીભના આગળના ભાગને, આપણી જે જીભ છે એના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરી નાખવાની છે. એક સરસ મજાનું છે કાપડ લેવાનું છે અથવા તો રૂમાલ લેવાનો છે, અને આપણે જીભનો જે આગળનો ભાગ છે એ બધો છે વ્યવસ્થિત સાફ કરી નાખવાનો છે. એટલે કે એકદમ મોઢામાં છે સાફ કરી સુકાઈ જવો જોઈએ, જીભનો જે આગળનો ભાગ છે એ સુકાઈ જવો જોઈએ. અને ત્યાં થોડી ખાંડ અથવા તો ગોળ, થોડી ખાંડ અથવા તો ગોળ મૂકવાની છે, અને તમને કેવો સ્વાદ આવે છે એ તમારે જોવાનું છે. તો આ પ્રવૃત્તિ છે એ તમે જાતે ઘરે કરી શકો છો, કે જીભનો આગળનો ભાગ છે એ તમે રૂમાલથી સાફ કર્યા પછી જો ગોળ અને ખાંડ મૂકવામાં આવે તો આપણે તરત કહી શકીએ છીએ કે આ તો ગળ્યો સ્વાદ છે, અથવા તો આપણે કોઈ પણ સ્વાદ છે એ ઓળખી જઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અરીસાની સામે તમારે ઊભું રહેવાનું છે અને તમારી જીભને નજીક લઈ જવાની છે. તેનાથી તો કે અરીસાથી તમારે અરીસાની સામે ઊભું રહેવાનું છે અને જીભ છે એને અરીસાથી નજીક લઈ જવાની છે. અને તમારા જીભની જે ઉપરની સપાટી છે એ કેવી દેખાય છે એનું તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે, એટલે કે એનું અવલોકન કરવાનું છે. હવે જીભને તમે અરીસાની નજીક લઈ જશો એટલે તમે જોશો તો એની સપાટી છે તમને લીસી નહીં દેખાય. તો લીસી નહીં દેખાય, પરંતુ એના ઉપર નાની પડલીઓ અથવા જરી જરી ટેકરીઓ જેવું તમને દેખાશે જીભના ઉપરના ભાગ ઉપર. તો વિદ્યાર્થી મિત્ર, આપણે આ સ્વાદના છ પ્રકારની ચર્ચા કરી, હવે એમનું મહત્વ જોઈએ કે સ્વાદ છે એનું મહત્વ શું છે. તો જો વિદ્યાર્થી મિત્ર, કોઈ પણ શાક છે, મમ્મી તમારા મમ્મી છે એ કોઈ પણ શાક બનાવે એની અંદર જો મીઠું ન નાખે, જે મીઠું છે એ શાકની અંદર નાખવામાં ન આવે, અથવા તો કોઈ પણ વાનગી બનાવતા હોય એની અંદર મીઠું ન નાખે, અથવા તો ભાખરી કે રોટલી બનાવે એમાં મીઠું ન નાખે, તો એ આપણને ખોરાક છે એ ભાવશે નહીં. શાકની અંદર બીજા બધા મસાલા એડ કરવામાં આવે અને મીઠું એક જ નાખવામાં ન આવે તો પણ આપણે એ શાક ભાવતું નથી. એટલે કે બધા જ સ્વાદ છે એનું મહત્વ હોય છે. એવી જ રીતે તીખો સ્વાદ છે, મમ્મી લસણ અથવા તો જે મરચું છે એ ઓછું નાખે શાકની અંદર, અથવા તો તે જમતું વધારે પડી જાય તો પણ આપણને તરત જ ખ્યાલ આવી જાય છે. ઓછું હોય તો આપણને શાક છે સાવ મોરું લાગે છે, ભાવતું નથી. અને વધારે પડી ગયું હોય તો મસાલેદાર ખોરાક તો આપણને ખૂબ જ ભાવે છે, પણ વધારે મસાલેદાર ખોરાક છે એ આપણે આગળ વાત કરી એમ નુકસાનકારક છે. એવી રીતે સ્વાદનું જે મહત્વ છે એવી ભિન્નતા પણ જોવા મળે છે, કે અલગ અલગ સ્વાદ છે એમાં ભિન્નતા હોય છે. તમારા મમ્મી દરરોજ રસોઈ બનાવે છે, દરરોજ શાક બનાવે છે, અલગ અલગ શાક બનાવે એમાં જે મસાલા નાખવામાં આવે છે એ તો સરખા જ હોય છે. એટલે કે દરરોજ શાકની અંદર તેલ, હળદર, મરચું, મીઠું આવા બધા મસાલા છે એ તો આપણે દરરોજ નાખીએ જ છીએ, છતાં શાક છે એમાં આપણને અલગ અલગ ટેસ્ટ આવતો હોય છે. શું કામ? તો કે બધા સ્વાદ છે એ અલગ અલગ ભિન્નતા જોવા મળે છે એટલા માટે. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્ર, કે ચર્ચા કરો અને લખો એવું તમને કીધું છે, કે જો કોઈ તમને આમલી અથવા તો આમળા અથવા કાકડીનો સ્વાદ છે સમજાવવા કહે તો તમે સમજાવી શકો? તો કે વિદ્યાર્થી મિત્ર, આપણે આમલી છે
કે આમળા છે એનો સ્વાદ તો આપણે કહી શકીએ કે ખાટો હોય, અથવા તો આમળા છે એ આપણને સહેજ સુરા પણ લાગે, તો એ સ્વાદ છે આપણે સરળતાથી સમજાવી શકીએ છીએ. પરંતુ અમુક પ્રકારના સ્વાદ છે એવા હોય છે કે આપણે સરળતાથી બીજાને નથી કહી શકતા કે આનો સ્વાદ છે આવો છે. કાકડી છે એનો સ્વાદ આપણે ચોક્કસ ન કહી શકીએ કે આવો જ છે એમ. તો ઘણા બધા સ્વાદ એવા હોય છે કે જે બીજાને સમજાવવામાં આપણને તકલીફ પડતી હોય છે. પછી ટમેટું છે તો એનો સ્વાદ છે આપણે કહી શકીએ કે કેવો હોય છે, તો કે ખાટો હોય છે. ત્યાર પછી ડુંગળી, તો ડુંગળી છે એનો સ્વાદ છે એમ થોડોક તીખો લાગતો હોય છે આપણને, એટલે કે ડુંગળી છે એ તીખી હોય છે. અને વરિયાળી, તમને કોઈ વરિયાળી મોઢામાં મૂકે અને એને સ્વાદ તમને પૂછે તો આપણે કહી શકીએ કે વરિયાળી છે એ આપણે ઠંડકનો અનુભવ કરાવે છે, એટલે વરિયાળી છે એ થોડી ઠંડી હોય છે. અને લસણનો સ્વાદ પૂછવામાં આવે તો પણ આપણે કહી શકીએ કે લસણ છે એ થોડુંક તીખું હોય છે. એટલે આવા જે સ્વાદ છે, આવી જે વસ્તુઓ છે એના સ્વાદ આપણે કહી શકીએ છીએ. પણ કોક અમુક વસ્તુ એવી હોય છે કે એનો સ્વાદ છે એ બીજાને કહેવામાં આપણને તકલીફ પડતી હોય છે, જેમ કે કાકડી. હવે વિદ્યાર્થી મિત્ર, તમે એ પણ જાણતા હશો કે ઘણી વખત એવા શબ્દ અથવા તો સ્વાદ છે એ સમજાવવામાં આપણે શબ્દની જરૂર પડતી નથી. હવે તમને ક્યારેક કોઈ વસ્તુ છે એકદમ તીખી અથવા તો ખાટી વસ્તુ તમારા મોંમાં મૂકવામાં આવે તો તમે તમારા અવાજ એ રીતનો આવશે કે તીખું લાગે ત્યારે તમે અલગ અવાજ કરો, અથવા તો ખાટું લાગે ત્યારે અલગ અવાજ કરો, તો આપણને તરત જ ખબર પડી જાય છે કે આ વ્યક્તિ છે, આ ભાઈ છે, એમને કદાચ આવું ખાટું અથવા તો તીખું લાગ્યું હશે, એટલા માટે એવું કરે છે. મોઢાના અવાજ ઉપર પણ આપણે સ્વાદ છે એ કહી શકીએ છીએ, અથવા તો આપણા શરીરના આપણા મોઢાના એવા હાવભાવ કરી છે કે એના દ્વારા પણ આપણને બીજા વ્યક્તિએ કયો સ્વાદ એ લીધો હશે એ પણ ખબર પડી જાય છે. ક્યારેક તીખી મરચી તમને ખાવામાં આવી જાય તો આપણા મોઢાના હાવભાવ છે એ ફરી જાય છે, એના ઉપરથી ઘરના બીજા વ્યક્તિ છે એ કહી શકે છે કે આને તીખું લાગ્યું હશે. હવે એક પ્રવૃત્તિ છે, જો વિદ્યાર્થી મિત્ર, કે ચાવો અને સારી રીતે જાવું. શું કીધું છે? ચાવો અને સારી રીતે જાવું. હવે આ બેમાં શું ફરક છે? તો આપણે ખોરાક ખાઈએ છીએ તો એ ચાવતા જોઈએ છીએ, પણ સારી રીતે ચાવવો અને ખાલી ચાવવો એમાં થોડો ફરક છે. તો જો એમની અંદર શું પ્રવૃત્તિ કરવાની છે, તમારે એક બ્રેડનો ટુકડો અથવા તો રોટલી અથવા તો મમ્મીએ જે ભાત બનાવ્યા હોય છે ભાત લેવાના છે. આ ત્રણ છે વસ્તુ, બ્રેડનો ટુકડો, રોટલી અથવા તો ભાત અથવા તો કોઈ પણ વસ્તુ તમે લઈ શકો, એ ત્રણ વસ્તુમાંથી તમારે એક વસ્તુ છે એ લેવાની છે. પછી શું કરવાનું છે? તો કે એ વસ્તુમાંથી એક વસ્તુ છે તમારા મોંની અંદર મૂકવાની છે અને એને 2-3 વખત છે ચાવી અને પછી છે તમારે ગળે ઉતારી જવાનું છે. હવે તમે ચાવો છો ત્યારે કોઈ સ્વાદમાં ફેર પડે છે? તો કે હા, જ્યારે ખોરાકને વધુ ચાવવામાં આવે તો એમાંથી વધારે સ્વાદ આપણને અનુભવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્ર, એ જ બીજા ટુકડા લેવાના છે. એક વખત તમે 2-3 વખત એ ખોરાક છે એ ચાવી અને ગળે ઉતારી ગયા, હવે બીજી વખત એ ટુકડો લેવાનો છે રોટલીનો અથવા તો બ્રેડનો અથવા તો ભાત, આમાંથી કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. હવે એ ટુકડો છે લીધા પછી તમારે 30-32 વખત છે મોંની અંદર ચાવવાનો છે, ગળે નથી ઉતારવાનો. શું કરવાનો છે? 30-32 વખત, એટલે કે જાજો ટાઈમ છે તમારે મોંની અંદર રાખવાનો છે અને ચાવવાનો છે, પછી ગળે ઉતારવાનો છે. અને પછી કોઈ સ્વાદમાં ફરક પડે એવું તમારે અનુભવવાનું છે. એટલે કે આ પ્રવૃત્તિ તમે કરશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે 2-3 વખત ચાવ્યા પછી ગળે ઉતારવામાં અને જાજી વખત ચાવ્યા પછી ગળે ઉતારવામાં આ બંને વખત આવી રીતે બે પ્રવૃત્તિ આ રીતની કરશો તો તમને તરત જ એ સ્વાદની અંદર જે ફરક પડે છે, જે તફાવત હોય છે, એ તમને ખ્યાલ આવી જશે. કે જાજી વખત તમે મોંની અંદર કોઈ પણ ટુકડો છે એ ચાવો તો આપણા મોંની અંદર જે લાળ રસ હોય છે એ ખોરાકની અંદર મળે છે અને ખોરાક છે એ પચાવવામાં પણ આપણને ઉપયોગી બને છે અને સરળતાથી આપણે એને લઈ પણ શકીએ છીએ અને સરળતાથી ગળે નીચે ઉતારી શકીએ છીએ. એટલે કે જાજી વખત ચાવવામાં આવે તો એ ખોરાક છે વ્યવસ્થિત પચી જાય છે અને જો જેમ તેમ આપણે ફટોફટ જમી લઈએ ચાવ્યા વગર તો એ ખોરાક છે પચાવવામાં ખૂબ જ તકલીફ પડે છે. અને બીજું કે ફટોફટ જમવાથી આપણને જમ્યા પછી પેટમાં દુખતું હોય છે. ઘણી વખત તમે એવું કહો છો, મમ્મી મને આજે પેટમાં દુખે છે, તો એવું શું કામ થાય છે? તો કે આપણે ખોરાક છે એ વ્યવસ્થિત જમતા નથી, એટલે કે વ્યવસ્થિત ચાવીને જમતા નથી, એટલા માટે આપણને ઘણી વખત પેટમાં દુખે છે. એટલે વિદ્યાર્થી મિત્ર, આ પ્રવૃત્તિ છે તમે ઘરે કરી શકો છો, કેમ કે તમે દરરોજ જમો છો તો એ જમતી વખતે પણ આ પ્રવૃત્તિ થઈ શકે છે.
અને ખોરાક છે હંમેશા ચાવીને ખાવો જોઈએ, આ આપણે ક્યારેય ભૂલવું જોઈએ નહીં. તો જો વિદ્યાર્થી મિત્ર કે આજે આપણે જે ચર્ચા કરી એમાં સ્વાદના છ પ્રકાર, આ સ્વાદના જે છ પ્રકાર છે ખારો, ખાટો, તીખો, તુરો, કડવો અને મીઠો, આ જે સ્વાદના છ પ્રકાર છે એ છ એ છ પ્રકાર છે તમારે યાદ રાખવાના છે. કયા સ્વાદ, કઈ ખાટો સ્વાદ છે, કઈ વસ્તુમાંથી મળે છે, એવા તમારે પાંચ ઉદાહરણ લખવાના છે. ખાટો સ્વાદ તમને જે વસ્તુમાંથી મળે છે જેમ કે આંબલી છે, તો એવા પાંચ ઉદાહરણ તમારે લખવાના છે. ખારો સ્વાદ, પછી તીખો સ્વાદ, એવા બધાના ઉદાહરણ છે એની સામે લખવાના છે. અને આપણે વાત કરી સ્વાદનું મહત્વ અને સ્વાદની ભિન્નતા, તો આ બે વિશે પણ તમારે હોમવર્કની અંદર સારા અક્ષરે લખવાનું છે. આભાર.